तो एक મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આગ ઝરતી ગરમી મધ્ય વાતાવરણમાં પલટો આવ્યો છે. બાબરામાં બપોર બાદ અચાનક પલટો આવ્યો છે. જોરદાર પવન સાથે વરસાદનો માહોલ સર્જાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ગરમીથી રાહત મળી છે. બાબરામાં વરસાદી માહોલ સર્જાયો છે. જોરદાર પવન સાથે જામ્યો છે વરસાદી માહોલ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ગરમીથી રાહત થઈ છે. હવામાનમાં પલટો આવ્યો છે. આગ ઝરતી ગરમીની અંદર વરસાદ પડ્યો છે. આગ ઝરતી ગરમી મધ્ય વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બાબરામાં બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. જોરદાર પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદથી ગરમીમાં રાહત મળી છે. આગ ઝરતી ગરમીની સામે વરસાદી માહોલ સર્જાયો છે. હવામાનમાં બપોર બાદ પલટો આવ્યો છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જોરદાર પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. બાબરામાં હવામાનમાં પલટો આવ્યો છે. મહત્વના એક સમાચાર બાબરાથી આવ્યા છે. જોરદાર પવન સાથે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આગ ઝરતી ગરમીની અંદર વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. બાબરામાં બપોર બાદ અચાનક પલટો આવ્યો છે. જે રીતે અત્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી 44-45 ડિગ્રી ગરમી પડી રહી છે ગુજરાતની અંદર. સમગ્ર માહિતી માટે ફોન લાઇન પર સંવાદદાતા અપુ જોશી જોડાઈ ગયા છે. અપુ, જે રીતે અત્યારે હવામાનમાં પલટો આવ્યો છે, બપોર બાદ બાબરામાં વરસાદી માહોલ જામ્યો છે, શું છે સમગ્ર માહિતી? હાજી સાહેબ, સવારથી એકદમ અત્યારે ગરમી હતી અને અતિશય ગરમી ઉપરાંત બાદ અત્યારે 5-5.5 ની આસપાસ એકદમ જોરદાર પવન અને વિંટાનો ચડ્યો હતો. ત્યારબાદ વરસાદ તડાકા ભડાકા વીજળી ના ચમકારા થઈ રહ્યા છે અત્યારે, અને વરસાદ પણ પડ્યું છે અત્યારે થોડો, અને એકદમ ધોધની ડમરીઓ ઉડે છે. જી, હવામાનમાં પલટો આવતા ત્યાં ખેડૂતોને કઈ રીતે તકલીફ પડી રહી છે? ખેડૂતોને જે પાકને નુકસાન થયું છે, માવઠાની અસર સર્જાઈ છે, તો ખેડૂતોની કેવી સ્થિતિ છે ત્યાં આગળ? હાજી સર, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણા પાકનું નુકસાન થાય છે. એપીએમસીમાં જે માલ પડ્યો હોય એ, ત્યારબાદ જે પણ વાડીએ માલ પડ્યો હોય પોતાના ખેતરમાં, તે પણ માલબામ પર નુકસાની આવે છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો અપુ ખૂબ ખૂબ આભાર. તો અમરેલીના બાબરા શહેરમાં આગ ઝરતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. બાબરામાં બપોર બાદ અચાનક પલટો આવ્યો છે.